આગળ વાત કરીએ તો જુનાગઢની જુનાગઢના માગરોળમાં થોડા દિવસ પહેલા થયેલ ફાયરિંગના બે આરોપીઓને પકડી હથિયાર કબજે કર્યું. માંગરોળના નાગદા વિસ્તારમાં ગત તારીખ 29ના રોજ દોરા દિવસે ફાયરિંગની ઘટના બની હતી, જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે તપાસમાં ફાયરિંગ કરનાર બે આરોપીને પોલીસ દ્વારા પકડવામાં સફળતા મેળવી છે, જેમાં વંથલીનો રહેવાસી ઇકબાલ મિયા નુરમિયા મટારી તેમજ ધોરાજીનો રહેવાસી સબરીસા સુખરવદી ફકીરને પકડી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટના તમંચા કર્યા કબજે કરી માંગરોળ પોલીસે ફાયરિંગ કરનાર બંને આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવાની તાજવીજ હાથ ધરી છે. ગોવિંદ હડિયા, જડેશ ટીવી, જુનાગઢ. બપોરના 2:45 વાગે અજાણા ઈસમો દ્વારા રાણીબાગ પાસે ફાયરિંગ ઈસમોએ કોઈ ફાયરિંગ કરી જતા રહેલા હતા. તે ફરિયાદ દાખલ માંગરોળ પોલીસમાં કરેલ હતી, જે આધારે ગુનો દાખલ થયેલ હતો. જે તપાસ પીએસઆઈ દેસાઈ સાહેબ, પીએસઆઈ રામ સાહેબ, પીએસઆઈ માંગરોળ તથા એએસપી સાહેબની સૂચના મુજબ માર્ગદર્શન આરોપીઓ ઇકબાલ મિયા, નૂર મિયા મદારી, સૈયદ રે વંથલી તથા સબીર શાહ ભલીસા રે ધોરાજીવાળાઓને છે, બંને છે, જે ગુનાના કામે તારીખ 6/4/19 અટક કરેલ છે, તેમજ ગુનાના કામે વપરાયેલ હથિયાર પોલીસે કબજે કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. હા.